હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ડિજિટલ ક્લાસ હું આપનો દોસ્ત સમ્રાટ સામંત ગઢવી સરસ મજાના માહિતી સાથે આપની સાથે મળવાનો અવસર મળ્યો છે ચલા ઘણા સમિતિ પરીક્ષાઓનો જે માહોલ ચાલે છે એમાં બે પ્રકારના વિદ્યાર્થી હશે ઘણા મિત્રો એવા છે જે કોન્સ્ટેબલની એસઆઈપીએસઆઈની રનિંગ પાસ થઈ ગયા છે ઘણા મિત્રો કદાચ એમાં ના નાપાસ થયા હશે પાસ તો ના કહેવાય પણ અસફળ એવું કહી શકાય કે કદાચ આપણે પ્રયત્ન કર્યો હોય ને આપણા પ્રયત્નમાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો આપણે કદાચ પૂરું ન કરી શક્યા હોય ને આપણે આપણી ઈચ્છા પ્રમાણે ઓકે જે ધાયરું હોય એવું ન કરી શક્યા હોય એવું બની શકે છે તો હવે શું કરવાનું તો કે હવે બે ઓપ્શન છે જે મિત્રો રનિંગ કરી ચૂક્યા છે જે લોકો એક સ્ટેજ ક્લિયર કરી અને બીજા સ્ટેજની તૈયારી કરે છે કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈની ઓકે એમના માટે સરસ મજાની આપણે એક ઓફર મૂકી છે એક વીક સુધી આ ઓફરનો આપ લાભ લઈ શકો છો કોન્સ્ટેબલ એ એસઆઈ પીએસઆઈની પ્રિલિમ માટે જે લોકોને આર્થિક રીતે ક્યાંક તકલીફ પડે છે કે સાહેબ તમારી સાથે ભણવું છે પણ પૈસા આમાં થોડો ઘણો પ્રોબ્લેમ થાય છે તો આપણે અત્યારે એવી સગવડ આપી છે કે તમારે મટિરિયલ વગર કોર્સ લેવો હોય તો લઈ શકો સેમ કન્ટેન્ટ બધું ભણવા મળશે પીડીએફ ફાઇલ અંદર આવી જશે કન્ટેન્ટ વિડીયો બધા આવી જશે ટેસ્ટોય બધી આવી જશે ખાલી મટિરિયલના પૈસા ઓછા કરી નાખ્યા છે તો એ પ્રમાણે બે મહિના માટે આપણે નવ હજાર રૂપિયા છે જેને પણ અનુકૂળતા હોય જેને એવું લાગે કે મારે તમારી સાથે ભણવું છે સખત સતત મહેનત કરવી છે તો એ મિત્રો આવી શકે છે જે મિત્રો કોન્સ્ટેબલમાં પાસ નથી થયા વધારે કંઈ પણ ડિટેલ જોતી હોય તો ટેલિગ્રામમાં એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર ઉપર મેં મૂકેલું છે તમે એમાં જોઈ શકો છો જે મિત્રો કદાચ કોન્સ્ટેબલમાં દોડમાં સફળ નથી થઈ શક્યા એ મિત્રો હવે કોન્સ્ટેબલની તૈયારી કરવી હોય તો કરી શકે અથવા તો તલાટી ક્લર્કની તૈયારી કરવી હોય તો પણ કરી શકે તલાટી ક્લર્કની જે તૈયારી છે એનું માળખું આખું કંઈક આવું છે કે પહેલાં સો માર્ક્સનું એક પેપર આવશે આ સો માર્ક્સનું પેપર છે ને એમાં નક્કી છે પચાસ માર્ક્સનું શું હશે તો કે સામાન્ય જ્ઞાન હશે શું હશે સામાન્ય જ્ઞાન જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ સામાન્ય રીતે જે આપણે અવેરનેસ કહીએ અવેરનેસ એટલે માહિતી જનરલ નોલેજ એટલે જેને આપણે જીકે કે કહીએ છીએ ગુજરાતનું સૌથી ઊંચું શું છે સૌથી નીચું શું છે સૌથી મોટું શું છે સૌથી લાંબુ શું છે આવું બધું પછી ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર આપ્યું છે વીસ માર્ક્સનું આપણને આપ્યું છે ઇંગ્લિશ ગ્રામર એન્ડ લેંગ્વેજ આપ્યું છે વીસ માર્ક્સનું મેથેમેટિક્સ જનરલ મેથેમેટિક્સ આપ્યું છે આપણને દસ માર્ક્સનું આમ પચાસ ને વીસ સિત્તેર ને વીસ નેવું દસ સો આ સો પ્રશ્નો તમારી નજરમાં આવશે તમારે એક કલાકમાં એ સો સો પ્રશ્નોને પૂરા કરવાના થશે એ સો પ્રશ્નો વ્યવસ્થિત પૂરા કરો તો કે મેરિટમાં નામ આવે એટલે તમને ઓર્ડર મળશે એક જ ફોર્મ ભરાય છે અત્યાર સુધી દર વખતે જિલ્લાવાઈઝ ફોર્મ ભરાતા આ વખતે સેન્ટ્રલાઇઝ એક જ ફોર્મ ભરાય છે એક જ ફોર્મ ભરવાનું છે એક ફોર્મ ભરીને એક જ પરીક્ષા દેવાની છે એ પરીક્ષામાં મેરિટમાં તમારું નામ આવે એટલે તમને જિલ્લાની પસંદગી મળશે નોકરી કરવાનું મોજ કરો સિમ્પલ મેથડ છે સાવ સરસ અને એકદમ સચોટ જાહેરાત છે પરીક્ષા આપો મેરિટમાં નામ લાવો ઓર્ડર લઈને નોકરી ચાલુ કરો બસ બીજી કોઈ ઝંઝટ નહીં શોર્ટ એન્ડ સ્વીટ પોલીસમાં કેમ ફિઝિકલ આવ્યું ને હવે પરીક્ષા આપો ને પાસ થાવો બે સ્ટેજ ત્યાં પીએસઆઈમાં ફિઝિકલ આવ્યું પ્રિલિમ આવે મેઇન્સ આવે સચિવાલય બિનસચિવાલયમાં લેખિત આવે મતલબ કે ઓએમઆર ટાઈપની પણ બસો માર્ક્સનું પેપર આવે પછી પાછી કોમ્પ્યુટર ટેસ્ટ આવે આમાં એક જ ધડાકે ફાઇનલ આવીને આવી સેમ જાહેરાત પાછી જુનિયર ક્લર્કની આવવાવાળી છે આ તલાટી કમ મંત્રી છે ગ્રામ પંચાયત સેક્રેટરી કહેવાય હજી આવી રીતે મહેસૂલ તલાટી પણ આવી છે બધાનો અભ્યાસક્રમ છે બધાનો અભ્યાસક્રમ છે છે બધામાં જેટલી વધારે મહેનત તમે કરશો એટલા વધારે માર્ક્સ આવશે જેટલા વધારે માર્ક્સ આવશે એટલું તમારું નામ ઉપર આવશે એટલી તમને ચોઈસ વહેલી મળશે કે તમે જ્યાં નોકરી કરવા માગો છો એ તમારી ઈચ્છા પ્રમાણનું સ્થળ છે કે નહીં હવે આ જે તૈયારી છે એ તમારા બધી પરીક્ષા માટે કોમન હોય છે અત્યારથી તમે સાપ તૈયારી ચાલુ કરજો એક એક ટોપિક ધીમે ધીમે ઉપાડતા જાઓ અને બતાવતા જાઓ તો સામાન્ય રીતે ઓછામાં ઓછા મારા ખ્યાલ પ્રમાણે તમને ત્રણેક મહિના જેટલો તો અંદાજીત સમય મળી રહેશે કેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા દસમી એપ્રિલે ગઈ છે એનો મતલબ કે એની પહેલાંની જગ્યા ખાલી નથી એના પછી હવે તમારી પરીક્ષા હોઈ શકે છે તો ફોર્મ ભરાશે પંદર તારીખ સુધી ફોર્મ ભરાય છે એ દરમિયાન તમે તૈયારી ચાલુ કરો તો બે મહિના તો મિનિમમ થઈ ગયા એના પછી એક બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા તમને મળી જાય એટલે ત્રણેક મહિના જેટલો સમય મળી રહેશે જેમાં જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એવું આપ્યું છે એટલે આને દેશી ભાષામાં રિઝનિંગ અને સામાન્ય જ્ઞાન એવું કહી શકાય હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટ્રી ઓફ ગુજરાત એવું આપ્યું છે ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે પછી છે કલ્ચર હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત ગુજરાત કલા સંસ્કૃતિ વારસો કહી શકાય જ્યોગ્રાફી ઓફ ઇન્ડિયા જ્યોગ્રાફી ઓફ ગુજરાત ગુજરાત ભારતની ભૂગોળ છે રમતગમત આપ્યું છે જાહેર વહીવટ અને બંધારણ કહી શકાય અથવા તો રાજ્યશાસ્ત્ર અને બંધારણ પંચાયતી રાજ છે આ ઇન્ડિયન પોલિટી એટલે રાજ્યશાસ્ત્ર બંધારણ પંચાયતી રાજ છે પછી ગુજરાત સરકાર અને ભારત સરકારની યોજનાઓ છે અર્થતંત્ર અને આયોજનની વાત કરી છે પ્લાનિંગ એન્ડ ઇકોનોમિક ઇન્ડિયન પછી જે જનરલ સાયન્સ એન્વાયરમેન્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દેશી ભાષામાં વિજ્ઞાન અને કોમ્પ્યુટર કહી શકાય કરંટ અફેર્સ પછી આપ્યું છે ત્રણેયનું આપ્યું છે રિજનલ એટલે પ્રદેશનું ગુજરાતનું ભારતનું મતલબ કે ઓલ ઓવર કરંટ અફેર્સમાં નજર હોવી જોઈએ તો આ બધું ભેગું થઈને પચાસ માર્ક્સનું થાય છે પચાસ માર્ક્સમાં ગુજરાતી ઇંગ્લિશની ગણિત આવે છે તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ શરૂ ક્યાંથી કરાય શરૂ હંમેશા સામાન્ય જ્ઞાનથી જ કરાય શરૂ હંમેશા ક્યાંથી કરાય સામાન્ય જ્ઞાન સામાન્ય જ્ઞાનમાં તે શરૂઆત હંમેશા ઇતિહાસથી કરાય ઓકે પહેલાં ઇતિહાસ પૂરું કરો પછી તો કે ભૂગોળ પૂરું કરો પછી તો કે જિલ્લા પૂરા કરો પછી તો કે કલા સંસ્કૃતિ વારસો એ ઓલરેડી આટલું તમે ભણો ને એટલે એમાં આવી જ જાય આ પેલા ગુજરાતનું કરવાનું પહેલા કોનું કરવાનું ગુજરાત ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ગુજરાતના જિલ્લાનું ગુજરાત કલા સંસ્કૃતિ વારસો એ પતી જાય પછી તમારે બંધારણ લઈ લેવાનું શું લઈ લેવાનું તો કે બંધારણ બંધારણ પતે એટલે પછી કમ્પ્યુટર લઈ લેવાય કોમ્પ્યુટર પતા એટલે વિજ્ઞાન લઈ લેવાય આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જવું પડે ઇતિહાસ ભૂગોળ જિલ્લા કલા સંસ્કૃતિ વારસો બંધારણ કોમ્પ્યુટર વિજ્ઞાન પછી રમત જગત પછી સરકાર યોજનાઓ પછી અગત્યના દિવસ છે પછી વિવિધ એવોર્ડ આપણને જે આપવામાં આવે છે એ એવોર્ડ છે આટલું બેઝિક એકવાર કોન્સેપ્ટ ક્લિયર થાય ને એટલે તમારો મોટા ભાગનો પાંત્રીસ ટકા જેટલો માર્ક્સનો જે પોર્શન છે ને કવર થઈ ગયો પછી બાકી શું રહે તો કે આજ વસ્તુ તમારે ભારત માટે કરી દેવાની ભારતનો ઇતિહાસ ભારતની ભૂગોળ ભારતના રાજ્ય ભારત કલા સંસ્કૃતિ વારસો ખ્યાલ પડે છે પછી રીઝનિંગ કરી નાખો રીઝનિંગ એટલે કે તાર્કિક પ્રશ્નો એટલે એ પચાસ માર્ક્સનું તમારું આખે આખું પોર્શન કવર થઈ જાય સમજાય છે પેલા ઇતિહાસ ભૂગોળ જિલ્લા ભારત માટે રાજ્ય કલા સંસ્કૃતિ વારસો બંધારણ કમ્પ્યુટર બંધારણ કરો એટલે પંચાયતી રાજ અંદર આવી જ જાય પંચાયતી રાજ અંદર આવી જ જાય કોમ્પ્યુટર છે વિજ્ઞાન છે રમત જગત છે યોજના છે અગત્યના દિવસો એવોર્ડ રિઝનિંગ અંદાજીત ગણો ને તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ હજી તો કે બીજા હજી બેઝિક બે ત્રણ ટોપિક ગણો

બરાબર છે હા એવું બની શકે કે રમત જગતનો પ્રશ્ન ના આવે તો વિજ્ઞાનના પાંચ પ્રશ્નો હોય વિજ્ઞાનના પંદર પ્રશ્નો પૂછી નાખે ચાર ટોપિક બીજા નીકળી જાય એ હવે જ્યારે પેપર આવશે ને ત્યારે ખબર પડશે પણ આપણી નૈતિકતા આપણી ફરજ એવું કહે છે કે આપણે આ બધા ટોપિક ફરજિયાત તૈયાર કરવા પડે શું પૂછવું શું ન પૂછવું એ પેપર સેટરની પોતાની મનો વૃત્તિ ઉપર જાય ઓકે એમને કેવી રીતના પેપર ગાઢવું છે એ આપણા કરતા બહુ સારી રીતે જાણતા હોય છે અને એમને સરકારે હક આપ્યો હોય છે તો એ પ્રમાણે એ કરી શકે છે પણ આપણે આ બધું કરવું પડે આટલું કરીએ ને તો આપણે પચાસ માર્ક્સની તૈયારી વ્યવસ્થિત થઈ ગઈ કહેવાય પછી કે ગુજરાતી અને અંગ્રેજી ટોપિકમાં મોટા ભાગે સેમ આવે ખાલી ભાષાનો ફેર પડે જેમ કે અહીંયા આપણે સમાનાર્થી શબ્દ કહીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે સિનોનિમ્સ કહીએ છીએ અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ કહીએ છીએ તો ઇંગ્લિશમાં આપણે એન્ટોનિમ્સ કહીએ છીએ અહીંયા આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ કહીએ છીએ તો અહીંયા વન વડા સબસ્ટિટ્યુટ કહીએ છીએ અહીંયા આપણે કહેવતો અને રૂઢિપ્રયોગો કહીએ છીએ અહીંયા આપણે ઇડિયમ્સ અને ફ્રેઝ કહીએ છીએ આપણે પછી અહીંયા આપણે નામ કહીએ છીએ તો ત્યાં આપણે નાઉન કહીએ છીએ અહીંયા આપણે સર્વનામ કહીએ છીએ તો ત્યાં આપણે પ્રો નાઉન કહીએ છીએ અહીંયા આપણે વિશેષણ કહીએ છીએ તો ત્યાં આપણે એડજેક્ટિવ કહીએ છીએ શું કહીએ છીએ એડજેક્ટિવ પછી અહીંયા આપણે ક્રિયાપદ કહીએ છીએ તો ત્યાં આપણે વબ કહીએ છીએ અહીંયા આપણે ક્રિયા વિશેષણ કહીએ છીએ તો અહીંયા આપણે એડવબ કહીએ છીએ અહીંયા આપણે સંયોજક કહીએ છીએ તો કે તો ત્યાં આપણે શું કહીએ છીએ તો કે એને પ્રિપોઝિશનને કંજંકશનમાંથી કન્જંક્શન કહેવાય છે અહીંયા આપણે નામયોગી કહીએ છીએ તો ત્યાં આપણે એને પ્રિપોઝિશન કહીએ છીએ પછી એવી રીતે અહીંયા સમાસ અલંકાર છંદ સંધિ જોડણી છે તો ત્યાં સામે સ્પેલિંગ છે ટેન્સ છે પેસિવ છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ છે ડિગ્રી છે એનો મતલબ શું થયો કે દરેક બેમાં આમ નોર્મલ ગાર્ડન તો પચીસ પચીસ ટોપિક નીકળે છે મિનિમમ કેટલા તો કે પચી પચીસ ટોપિક નીકળે છે એનો મતલબ એવો થાય કે દરેકમાંથી એક એક પ્રશ્ન પૂછાય ક્યારેક એ લોકો એવું કરે કે ભાઈ સમાસ છે અલંકાર છે સમાસ છે અલંકાર છે છંદ છે સમાસ અલંકાર છંદ છે એમાંથી બે બે પ્રશ્ન પ્રશ્નો પૂછી નાખે કેટલા બે 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 તો હવે આ સર્વનામ નામ વિશેષણ ક્રિયાપદ એના ના આવે એ તમે હું નક્કી ન કરી શકીએ કે આ પૂછશે કે ન પૂછે એ પેપર સેટરના હાથની વાત છે આપણે તો ઓછામાં ઓછા પચી નહીં હું તો બે માં પાંત્રી પાંત્રી ટોપિક પતાઈ મારવાના કે એક કે ગમે પૂછી લે તો આપણને આવડતું હોવું જોઈએ કેમ કે આપણી પાસે સમય છે અત્યારે અને આ સમય દરમિયાન આ બધી વસ્તુ આપણે તૈયાર કરવાની હોય હવે આટલા વ્યવહારમાંથી પાંત્રી પાંત્રી ટોપિક તમે કરી નાખો તો આરામથી તમારું બીજું ચાલીસ માર્ક્સનું તૈયાર થઈ જાય કેટલા માર્ક્સનું તો કે ચાલીસ માર્ક્સનું અને આ ચાલીસ માર્ક્સ એવા છે કે તમે વ્યવસ્થિત મહેનત કરો ને તો આમાં પાંત્રીસ ઉપર તમે આરામથી લાવી શકો અત્યારથી વ્યવસ્થિત પ્લાનિંગ કરો ને તો કેમકે ગુજરાતીમાં તો પાંત્રીસમાંથી કદાચ તમારે બત્રીસ તેત્રીસ પાંત્રીસ લાવવાનું તો લાઈ શકાય ઇંગ્લિશમાં સારી શબ્દો ઉપરની પકડ હોય તો તમે આરામથી ત્રીસ પાંત્રીસ લાવી શકો ટોટલ બંનેનો સરવાળો કરીએ છીએ કેમકે આમાં તમારે વીસ માર્ક્સનું પૂછાય તો વીસમાંથી તમારે આરામ અઢાર ઓગણીસ આરામથી આવી શકે કે સેમ વસ્તુ અહીંયા તમારી પકડ શબ્દો ઉપર સારી હોય તો અઢાર ઓગણીસ વીસમાંથી આરામથી આવી શકે એનો મતલબ શું થયો કે બંનેમાંથી ચાલીસમાંથી તમે પાંત્રીસ ઉપર લાવી શકો એટલે કદાચ કોઈને એવું થાય ને કે મારે પહેલા આ ટોપિક કરી નાખવા છે તો હું એમાં સો ટકા સહમત થઉં છું કેમકે ઓછી મહેનતમાં આ એવા બે વિષય છે કે જેમાં માર્ક્સ વધારે આવે તમે ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ ભારતની ભૂગોળ આખો ટોપિક પૂરો કરો ને કદાચ વીસ માર્ક્સનું આખું ગુજરાત ભારત થાય તો એના કરતાં આ કર નાખાય ચાલીસ માર્ક્સ મળે ખ્યા પડે છે પછી તો કે હવે બાકી બધું ગણિત ગણિત અને રિઝનિંગ એમાં રીઝનિંગ આપણે સામાન્ય જ્ઞાનમાં ચર્ચા કરી પણ મારું એવું અંગત માનવું છે કે તમારી પરીક્ષા ધારો કે ત્રણેક મહિને આવવાની હોય તો તમારી પાસે નેવું દિવસ જેવું છે ગણિતના લગભગ તમે ગણો ને પાંત્રીસ એક ટોપિક અને રીઝનિંગના પંદર એક ટોપિક એટલે ટોટલ ચાલીસ એક જેવા થાય પાંત્રીસ ને ચાલીસ પચાસ કેટલા પચાસ ટોપિક જેવું થયું તો આને તમે છે ને રોજ છે ને દરેક ટોપિક આ પાંત્રીસ ટોપિકમાંથી અમુક તો સમજણ બચ્ચા હશે પાંચ પાંચ ટોપિક સરવાળા અને બાદ બાકીને ગુણાકાર ને ભાગાકારને આને છે ને ડે વાઇઝ ડિવાઈડ કરી નાખવા એક થી હામ ગણિત લઈને નહીં બેસવાનું રોજ બે કલાક બેસો કે એક કલાક રીઝનિંગ લઈને બેસો એમાંથી રોજ એક એક ચેપ્ટર પતાવવાનો પ્રયત્ન કરો અથવા તો બે દિવસે એક ચેપ્ટર પતે તો ચાલે કે બે દિવસને એક ચેપ્ટર ફરી બીજા બે દિવસ એક ચેપ્ટર તો આરામથી તમે નેવું દિવસ કવર કરશો ને એમાં ગણિત થઈ જશે એક કે ટુ કદાચ તમે નહીં કરો ને તો હાલશે બે દિવસે ખાલી એક ટોપિક પૂરો કરી નાખવાનો કેટલા દિવસે બે દિવસે તમે ધારો કે ટોપિક લઈને બેટા અપૂર્ણાંક એક દિવસ બે દિવસ ભયના બે દિવસમાં પતી જાય તો આરામથી તમે પાંત્રીસ ટોપિક છે સિત્તેર દિવસમાં પૂરું કરી શકો અને બાકીના સમયમાં રિવિઝન કરી શકો એટલે પહેલાં જેને નક્કી કર્યું છે ને કે મારે તલાટી બનવું છે એને પહેલાં તો આ સિલેબસ મગજમાં રાખી લેવાનું ના ખબર પડતી હોય સિલેબસ ના સમજાતું હોય તો પીડીએફ મૂકું છું અંદર એની પ્રિન્ટ ઘટાવી લેવી ટેલિગ્રામમાં નાખું છું અથવા તો એ ફોટો મોબાઈલમાં સ્ક્રીન સેવર તરીકે મૂકી નાખો હું મૂકું છું શેર કરું છું આપને ગમે તો આપણે એની પ્રિન્ટ ઘડાઈ શકો પોતાના રૂમમાં ચોટાડી શકો એટલે ખબર પડે કે મારે જે મંજિલે જવું છે જ્યાં પહોંચવું છે એનો રસ્તો આ છે આપણે કે ગુજરાતીમાં કયા ટોપિક કરું ઇંગ્લિશમાં કયા ટોપિક કરું ગણિતમાં કયા કરું રિઝનિંગમાં કયા કરું કયા મને આવડે છે કયા મારે શીખવાના બાકી છે પતિ જાય એને ટીક કરતા જાઓ બાકી છે ઓકે એને શીખતા જાઓને ટીક કરતા જાઓ રોજ તમે જે વાંચો છો એક આગળમાં લખતા જાઓ એક આગળ પણ અંદર મૂકું છું એની પીડીએફ તમે એની પણ પ્રિન્ટ ઘડાવી શકો જેથી કરીને તમને ખ્યાલ પડે કે રોજ હું કેટલું ભણું છું રોજ મારે કેટલા ટેસ્ટમાં માર્ક્સ આવે છે તમે મારી જોડે ભણો અન્ય કોઈ જગ્યાએ ભણો એનાથી મતલબ નથી મતલબ એનાથી છે તમે મહેનત કરો નેવું દિવસ તમારી પાસે છે તમે તમારા જીવ રેડી દો જેથી કરીને કુદરતને પણ એવું થવું જોઈએ કે આની સૌથી શ્રેષ્ઠ મહેનત કરી છે તો મારે આને શ્રેષ્ઠ પરિણામ આપવું જોઈએ મહેનત તમારી એવી હોવી જોઈએ અને એ મહેનત કરી શકો એના માટે આ તમને રસ્તો આપું છું કે પીડીએફ ફાઇલ મૂકું છું તમે પ્રિન્ટ કઢાવી લો સવારથી સાંજ સુધી તમે તમારું ટાઈમ ટેબલ સેટ કરો આવી રીતના બારથી ચૌદ કલાક તો મિનિમમ તમારે મહેનત થવી જ જોઈએ એનું એક નાનકડું માળખું આપવાનું કોશિશ કરું છું ફાવે તો ભલે બાકી તમે તમારી રીતે મહેનત કરી શકો છો ભાઈ સવારે રોજ સાતથી આઠ વાગ્યામાં ઉઠી તૈયાર થઈને તમારે નાવું હોય નાસ્તો કરવો હોય જે બી ક્રિયા કરવી હોય ને એ સવારે સાતથી આઠમાં પતાવી દેવાની આઠ વાગ્યાથી બેસી જવાનું બાર વાગ્યા સુધી ઊભું નહીં થવાનું ફિક્સ આઠથી બાર ચાર કલાક ચોંટી જ દેવાનું એ દરમિયાન તમે નક્કી કર્યું કે ભાઈ મારે બંધારણ લઈને બેસવું છે તો બંધારણ લઈને ચાર કલાક ઊભું જ નહીં થવાનું બાર વાગે ઊભા થઈ જવાનું જમી અને બે વસ્તુ કરવાની કાં તો બારથી એકમાં જમી અને ફરી વાંચવા બેસી જવાનું અને આરામ કરવો હોય તો એકથી ત્રણમાં વાંચવાનું મતલબ કે બે ઓપ્શન છે કાં તો જમીન સુઈ જવું અથવા તો પાછું વાંચવા બેસી જવું ફરી પાછા વાંચવા બેસો ને તમને એવું થાય મને બપોરે ઊંઘ આવે તો તમને આવડતો વિષય લઈને બેસવાનો અથવા તો ગણિત એવો વિષય લઈને બેસવાનું ગણવાનો વિષય કે જેથી ઊંઘી ના શકો પછી જો તમે ઊંઘી ગયા હોય તો ત્રણ વાગે પાછું ઉઠી અને બેસી જવાનું ત્રણથી સાત ચાર કલાક ફરી ખેંચી મારવાના સાતથી આઠ ફરી પાછું જમી લેવાનું ફોન મચડવો હોય તો એકાદ કલાક અડધી કલાક જે મળે એ ટાઈમમાં એટલું કામ કરી લેવું અને ફરી પાછું આઠ વાગે બેસી જવાનું આઠથી લઈને બાર જો તમે બપોરે બે કલાક ઊંઘ્યા હો તો તમારે રાત્રે બે વગાડવાના અને જો બપોરે તમે ન ઊંઘ્યા હોય તો તમારે બાર વાગે શું જવાનું બારથી સાત પછી સ્લીપિંગ ટાઈમ બરાબર છે એટલે તમે આઠથી બાર બેસો એટલે ચાર કલાક થઈ ગયા ત્રણથી સાત ચાર કલાક થઈ ગયા આઠથી બાર ચાર કલાક જો બપોરે તમે અહીંયા જાગ્યા હોય તો બે અહીંયા થાય અને સાંજે જાગ્યા અહીંયા થાય એટલે ચાર 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 બાર અને બે કલાક એક્સ્ટ્રા એટલે ચૌદ કલાક થઈ ગઈ ટોટલ ચોવીસ કલાકમાંથી તમે ઓછામાં ઓછું કહું છું હો પેલા ઓછામાં ઓછું કહું છું કે ઓછામાં ઓછું ચૌદ કલાક તમે વાંચી શકો અને એ દરમિયાન તમારે ફિક્સ જ કરી દેવાનું સવારે સામાન્ય જ્ઞાન પછી એમાં તમે ઇતિહાસ કરો ભૂગોળ કરો જિલ્લા કરો બંધારણ કરો વિજ્ઞાન કરો જી કરો એ ફિક્સ ચાર કલાક સવારે સામાન્ય જ્ઞાન પછી તો કે બપોરે ચાર કલાક તમે બેસો ત્રણથી સાતમાં એમાં નક્કી છે જો તમે બપોરે ધારો કે ન ઉમતા હોય તો બેથી કરીને એ તમારે છ કલાક થયા એમાં તમારે ગણિત લઈ લેવાનું રિઝનિંગ લઈ લેવાનું અને ગુજરાતી વ્યાકરણ લઈ લેવાનું છ કલાક પછી તો કે સાંજે ઇંગ્લિશ લઈ લેવાનું અથવા તમને એવું થાય કે ઇંગ્લિશમાં તો ઝોંકા આવે છે તો ઇંગ્લિશને ઉપર લઈ લો સામાન્ય જ્ઞાનને નીચે મૂકી દો કેમ કે વિડીયો જોનાર તમે ધારો કે પાંચ છ સાત લાખ છોકરાઓ છો હવે બધાને કોયો કોયો વિષય આવડશે એ તો હું તો અત્યારે ના કહી શકું એટલે તમને અલગ અલગ ઓપ્શન આપું કે ધારો કે આર્ટ્સનો વિદ્યાર્થી છે કોઈએ પહેલાં તૈયારી કરેલી છે ને એવું થાય કે મને સામાન્ય જ્ઞાન સાહેબ બહુ આવડે છે ઓકે તો કાંઈ વાંધો નહીં એને હાજે રાખો અને ઇંગ્લિશ બાકી છે તો ઇંગ્લિશને પહેલાં લઈ લ્યો પણ આવી રીતના બધા વિષયને ન્યાય આપો કોઈ એક વિષય ઉપર ખપીને નહીં પડી જવાનું બંધારણ ના તો હું સોતરા પાડી દઉં હવે પરીક્ષામાં પછી એના ચાર જ પ્રશ્ન પૂછાય ખ્યાલ પડે છે આપણે બધું તૈયાર કરવું પડશે ઘણા બધા ટોપિક વધારે છે હું તમને ખાલી સામાન્ય ગણાવું ને કે મારી બુકને મારી એપ્લિકેશન પ્રમાણે ગણિતમાં ચાલીસ ટોપિક રીઝનિંગમાં અઢાર ઓકે પછી બેતાલીસ જેટલા ટોપિક ગુજરાતીમાં અને ચાલીસ જેટલા ઇંગ્લિશમાં ત્રીસ જેટલા ટોપિક ટોટલ સામાન્ય જ્ઞાનમાં એટલે આઠ ને બે દસનું શું વધી પડી એક ચાર ને એક પાંચ છ છ ચાર દસ ચૌદ ને અઢાર ઓગણીસ વીસ એકવીસ બસો ને દસ ટોપિક જેવું થઈ જાય લિસ્ટ ધારો કે આ ચાલીસ ટોપિક છે તો એમાં સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર ઘડિયાથી ચાલુ થાય પડે સાવ બેઝિક ઘડિયા પ્રાથમિક ગણિત સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર પછી સાદુરૂપ અપૂર્ણાંક સંખ્યાના પ્રકારો ઓકે લસા ગુસા ટકાવારી નફો કોટ દિશા પેલું ઉંમર સંબંધિત દાખલા એવી રીતના ટોટલ કેટલા થાય તો કે ચાલી થાય એમાં આખું આવી જાય ભૂમિતિ આવી જાય પરિમિતિ આવી જાય ક્ષેત્રફળ આવી જાય અંતર ઊંચાઈ આવી જાય ત્રિકોણમિતિના દાખલા આવી જાય બેંક હોદાન આવી જાય ગણિત શાસ્ત્રીઓ આવી જાય એકમોય આવી જાય હવે આની જગ્યાએ તમે આને વીસ કર નાખો તોય હાલે કે આખું નથી કરવું મારે અડધું જ કરવું છે પછી છેલ્લે જે તલાટીની પરીક્ષા ગઈ હતી ને અંતર ઊંચાઈના દાખલા પૂછ્યા હતા ત્રિકોણ મિત્ર પૂછ્યા ને લોકોન પોલિયો થઈ જતો એટલે એના કરતાં અત્યારે સમય છે કે ખેંચી જ રીઝનિંગમાં અઢાર ટોપિક છે શરૂઆત કરો રોમન અંગથી ચાલુ થાય પદાનું ક્રમ ગોઠવણી આવે દિશાના અંતર આવે કેલેન્ડર આવે પછી લોહીનો સંબંધ આવે પછી તાર્કિક પ્રશ્ન આવે અંક શ્રેણી આવે અક્ષ શ્રેણી આવે કોડિંગ ડીકોડિંગ આવે પછી પ્રતિબિંબના આધારિત પ્રશ્ન આવે દાખલા પૂછાય જળ પ્રતિબિંબને એરિયા ઘડિયાળનું પ્રતિબિંબ પૂછાય પછી પેલું વર્ગીકરણના પ્રશ્નો આવે કયો અલગ પડે છે શબ્દ કસોટી આવે આવી રીતના ટોટલ એક ટોપિક એમાં થાય પછી ગુજરાતી વ્યાકરણમાં કીધું એ પ્રમાણે પહેલાં શરૂઆત કક્કાથી થાય વર્ણ પરિચય પછી શબ્દોની ગોઠવણી આવે શબ્દ અનુક્રમ ગોઠવણી કરો ઓકે એના પછી લિંગ વચન લિંગ આવે કયું લિંગ છે પુલ્લિંગ છે સ્ત્રીલિંગ છે નપુષકલિંગ છે પછી તો કે નામથી ચાલુ થાય નામ નામનું એક વચન બહુ વચન આવે સર્વનામ આવે વિશેષણ આવે ક્રિયાપદ આવે ક્રિયા વિશેષણ આવે સંયોજક આવે નિપાત આવે કૃદંત આવે વિભક્તિ આવે વાક્યના પ્રકાર આવે વિરામચીન આવે પછી પદ પ્રકારને પદછેદ આવે સંધિ જૂર્ણી સમાસ અલંકાર છંદ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ રૂઢિપ્રયોગ કહેવતો તળપદા શબ્દો અનેકાર્થી શબ્દો અને ભૂલ શોધો એવું નહીં એવું પાછું ઇંગ્લિશમાં આવે કે વર્ડ અરેન્જમેન્ટ આવે સ્પેલિંગ આવે પછી નાઉન આવે પ્રો પ્રોનાઉન આવે એડજેક્ટિવ આવે વર્બ આવે એડવર્બ આવે પ્રિપોઝિશન આવે કન્જક્શન આવે સિંગ્યુલર ક્લુરલ આવે આર્ટિકલ આવે પછી તો કે ટેન્સ આવે એક્ટિવસિવ આવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આવે ડિગ્રી આવે ઝેરન આવે ઇન્ફિનિટીવ આવે પાર્ટ્સ પાર્ટિસિપલ આવે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ આવે આ બધા ટોપિક અંદર આવે પછી સમાનાર્થી વાળી લાઈન આખી આવે સિનોનિમ્સ એન્ટોનિમ્સ વન વર્ડ સબસ્ટિટ્યૂટ ફ્રેઝ હોમોનિયમ્સ ઇડિયમ્સ તો આ ઇંગ્લિશમાં આવે પછી સામાન્ય જ્ઞાનમાં ઇતિહાસ છે ભૂગોળ છે જિલ્લા છે સામાન્ય જ્ઞાનમાં પછી વિજ્ઞાન છે કોમ્પ્યુટર છે પંચાયતી રાજ છે રમત ગમત છે અગત્યના દિવસો છે એવોર્ડ છે અર્થશાસ્ત્ર છે જાહેર વહીવટને લગતા પ્રશ્નો કદાચ બેઝિક આવી શકે સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાનને ક્યાંક બેઝિક હાવ હાવ એકદમ પ્રાથમિક એમ વિશ્વને લગતા ક્યાંક પ્રશ્નો આવી શકે આ આખું લિસ્ટ તમને ટેલિગ્રામમાં નાખું છું પણ કહેવાનો મતલબ શું છે કે અત્યારે પાસે તમારી પાસે સમય છે તમે આને જેટલું મહત્વ આપી શકો એટલું મહત્વ આપજો તમે જેટલું વાંચી શકો એટલું વાંચજો ન પૂછાય ને એ તમારી મારી મેટર જ નથી કે ન પૂછાય તો ન પૂછાય વાંધો નહીં પણ વાંચવું અને અમુક લોકો વાંચે છે જે આમ યુપીએસસી ની તૈયારી કરતા હોય ને એવા એવા લેવલનું વાંચે છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનને લગતું પેલા બેઝિક બેઝિક દરેક વસ્તુનું તમને નોલેજ હોવું જરૂરી છે તેત્રી જિલ્લા છે તો તેંત્રી જિલ્લાની બેઝિક માહિતી હોવી જોઈએ પછી એટલું બધું ડીપમાં નહીં વે જવાનું પ્રશ્ન ઉપરનો પૂછાય ને આપણે ખબર જ ન પડે ખરાબ છે દરેક વિષયમાં પેલા બેઝિક કરવાનું પછી આના પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે એ કરવાનું આ તમને ન ખબર પડતી હોય એટલા માટે તો હું મથું છું ચોપડા બનાવ્યા છે તો એમાં ભાગ પાડીને જ બનાવ્યા છે બેઝિક છે એડવાન્સ છે અટપટા પ્રશ્નો છે વનલાઇનના પ્રશ્નો છે અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો પહેલાં બેઝિક કરો પછી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન કરો આવું દરેક ટોપિકમાં કરવાનું ખ્યાલ પડે એક ટોપિક નીચો નાખવાનો બધા ટોપિકમાં નોલેજ હોવું જરૂરી છે ખ્યાલ પડે છે કેમકે આ આખું અહીંયા ડાયવર્સિટી તમને જોવા મળે છે કે આટલું બધું છે એમાંથી શો ગાઢવાનું છે તો કયા હશે નક્કી ન કરી શકાય એટલે બધાનું નોલેજ હોવું જરૂરી છે એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ કોર્સ વન કોન્સ્ટેબલ એસઆઈપીએસઆઈ પ્રિલીમ માટેનો છે અને કોર્સ ટુ છે એ તલાટી ક્લર્કનું છે ફોરેસ્ટ વન રક્ષકવાળા જે છે મિત્રો એ પણ અત્યારથી તૈયારી ચાલુ કરી દે કોઈને બધી કરવી હોય તો એના માટે કોર્સ ચાર પણ નીચે આપેલું છે જે કોર્સ ટુનું કન્ટેન્ટ છે હું જે બધું બોલ્યો છું એમાં લખેલું છે ને હું તમને પીડીએફ ટેલિગ્રામમાં નાખી દઉં છું રીઝનિંગ છે પછી આ ગુજરાતી છે આ સામાન્ય જ્ઞાન છે આ ગણિત છે ઇંગ્લિશ છે ગુજરાતી છે જ આપેલું છે આ બધા ફોટા હું અંદર નાખું છું તમે જોઈ લેજો અને તમને એવું લાગતું હોય કે મારે વ્યવસ્થિત આખું માળખાગત તૈયારી કરવી છે પહેલાથી કે ભાઈ બધાનું બેઝિક પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો કે તો એના માટે અત્યારે તમારી પાસે ઓપ્શન છે આવનારી જેટલી પણ પરીક્ષા આવવાની છે તલાટી છે ક્લર્કની છે વનરક્ષકની છે કોન્સ્ટેબલની છે એસઆઈ પીએસઆઈની છે ટેટ વન ટેટ ટુ છે ટાટ છે આ બધી પરીક્ષાઓની તૈયારી માટે મટિરિયલ જોતું હોય તો મટિરિયલ પણ અવેલેબલ છે અને ભણવું હોય તો એપ્લિકેશન પણ અવેલેબલ છે અને એપ્લિકેશન લેશો તો એની સાથે અત્યારે પંદર તારીખ સુધી ફોર્મ ભરાય છે તો મટિરિયલનો સેટ તમને ફ્રી મળશે રૂબરૂ આવશો તો રૂબરૂ મળી જશે અને ઘરેથી ઓર્ડર કરશો તો કુરિયર દ્વારા તમને મોકલી દેવામાં આવશે તો આ પણ પંદર તારીખ સુધી આપ લાભ લઈ શકો છો પંદર તારીખ પછી નવો જે કોર્સ છે એ આપણે લોન્ચ કરવાનો થશે તો એ પ્રમાણે નવી સર કિંમત મૂકીશું અત્યારે આ મટિરિયલ ફ્રી મળે છે એનો લાભ તમને મળશે પંદર ફેબ્રુઆરી સુધી

હોસ્ટેલ માટે પંચાણું એક પચીસ પાંત્રી બે પચી નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો ગર્લ્સ હોસ્ટેલ માટે સિત્તેર છેતાલીસ પિસ્તાલીસ એક્યાસી અગિયાર એ નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો પડે છે ઘણા મિત્રોની એવી રજૂઆતો હતી કે રૂબરૂ ક્લાસ કરવા છે રૂબરૂ ક્લાસનો થોડોક અત્યારે જગ્યાનો અભાવ છે છતાંય કંઈ થશે ઓકે તો તમને જાણ કરીશું ટેલિગ્રામમાં આપ જોતા રહેજો બાકી અત્યારે હાલ એપ્લિકેશન શરૂ કર દો અને રૂબરૂ જે ભીને જેમને પણ બોલાવશું એ માત્ર એપ્લિકેશન યુઝર માટે જ બોલાવીશું એટલે જે એપ્લિકેશન યુઝર એપ્લિકેશન વાપરતા હોય ને એવું થાય કે અમારે રૂબરૂ આવવું છે તો એ મિત્રોને રૂબરૂ એડમિશન આપીશું તો જાણ કરીશું આવનારા એકાદ વીકની અંદર અંદર હેડી તો આ માહિતી હતી અત્યારે હાલ જે મિત્રો ઘરે બેઠા તૈયારી કરવા માગે છે જેમને એવું થાય કે મારી મેથડ અનુકૂળ આવે છે અને મારી સાથે આપણે ભણવું છે તો આજથી જ શરૂ કરી દો ઓકે દિવસો તમારી પાસે ખૂબ પૂરતા છે મહેનત કરશો આયોજન પ્રમાણે ઓકે તો ખૂબ સારો ફાયદો થશે કયો વિષય કેટલા દિવસમાં કેવી રીતના પતાવવું એનું આયોજન એ હું એપ્લિકેશનમાં મૂકું છું આપ એપ્લિકેશનમાં જોઈન્ટ થાવ એટલે તરત જ તમને એમાં માહિતી મળતી જશે ક્લિયર બસ આવું છે વાંચવાનું છે તમારે અને મારે તમને વંચાવવાના છે સાથે મળીને વાંચીશું મહેનત કરીશું તો સફળ થઈશું ઓકે હું સફળ થઈશ તમે પણ સફળ થશો ઘણા મિત્રોને પૈસાનો પ્રશ્ન હોય છે મિત્રો જો પૈસા છે ને આ ઇન્વેસ્ટમેન્ટ છે એક તમારું ઓકે તમારું નોર્મલ વીસ હજાર રૂપિયા સેલેરી હોય એક વિદ્યાર્થી જ્યારે નોકરી લાગે છે એટલે એવરેજ એનો સેલેરી વીસ હજાર હોય તો બાર મહિને બાર દુને ચોવીસ ચાર મહિના બીજા એટલે કે બે લાખ ચાલીસ હજાર થયું દુનિયાનો એવો કોઈ ધંધો નહીં હોય કે જેમાં એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો કેટલા એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો અને એ તમને આજીવન અઢી અઢી લાખ રૂપિયા અપાવે હં આ શિક્ષણ ભલે આપણે આમ કહીએ કે શિક્ષણ છે એ આવું છે ને તેવું છે ને બધું આપણે સમજીએ કે તમે સમજો હું સમજી શકતો હોઉં છો પણ આ સંસારમાં દુનિયામાં એક એવો કોઈ મોટો બિઝનેસ હોય અથવા તો એક એવું કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે સૌથી વધારે રિટર્ન આપતું હોય તો એ છે એજ્યુકેશન કે જેમાં તમે એક વખત ઇન્વેસ્ટ કરો તો એનું ફળ તમને આજીવન મળતું હોય છે ખરાબર છે હા મહેનત કરી શકો તો બાકી મહેનત ન કરી શકતા હોય તો આમાં રૂપિયો નાખવાનો કંઈ મતલબ નથી કેમ કે રૂપિયા નાખવાથી પરિણામ ન મળે રૂપિયા નાખવાથી મહેનત કરવાનો અવસર મળે મારી સાથે તમારે મહેનત કરવી હોય તો કે હું જે પરીક્ષા જે રીતે પરીક્ષા પાસ થયો છું એ મેથડને તમારે ફોલો કરવી હોય તો તમારે મારી સાથે હાલવું પડે અને હાલવા માટે એક માધ્યમ છે એ માધ્યમ સાથે તમારે મારે કનેક્ટ થવા માટે એક બેઝિક જરૂરિયાત છે એ જરૂરિયાતના આધારે આપણે ધ્યાનમાં રાખીને હાલીએ છીએ આપને અનુકૂળ આવે આપણાથી મહેનત થતી હોય તો આજે જ વહેલી તકે જોડાઈ શકો છો જેટલા વહેલાં જોડાશો એટલી સારી વધારે મહેનત થશે બાકી મોડા તો મોડા મહેનત તો કરવી જ પડશે એ નક્કી તમારે કરવાનું છે કે વહેલું કરવું છે મોડું કરવું છે રેડી ચલો મળીએ વધારે માહિતીમાં નવા વિડીયોની સાથે બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમરા આઠ સામતગઢીઓ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત